આ પ્રકારની સંવેદના સંબંધો વિશેની એનું કંઈક અજવાળું એમની અંદર થયું અને એમણે રેડિયો નાટક લખ્યું માલિપા. માલિપા નાટક ખૂબ વખણાયું, ભાવકોનો પણ બહુ સરસ પ્રતિભાવ મળ્યો વિનેશભાઈને. પછી એમણે માલિપા ઉપરથી નવલકથા લખી અને એનું નામ એમના મનમાં સ્પષ્ટ થઈ ગયું પ્રિયજન. એમણે લગભગ અઠવાડિયાની રજા મૂકી અને નવલકથા લખી નાખવું એવું મનમાં સંકલ્પ. એમણે વિચાર્યું કે હવે આજે શરૂ થઈ જશે, કારણ કે નાટક એનું કથા વસ્તુ તો મનમાં સ્પષ્ટ હતું જ, પણ પહેલી પંક્તિ જ ના આવે શેનાથી નાટક આ નવલકથાની શરૂઆત કરવી. એક આખો દિવસ વીતી ગયો. બીજા દિવસનો મધ્યાહન દિનેશભાઈને થયું કે આ મોંઘા ભાવની રજાઓ જશે, નવલકથા કંઈ આવે એવું લાગતું નથી. અને મિત્રો, એક એવી વિશેષ ઘટના બની, પ્રિયજન લખવા બેઠેલા વિનેશ અંતાણીએ બીજા દિવસે બપોરે જે લખવાનું શરૂ કર્યું એ નવલકથા બની આસો પાલો. વિનેશભાઈએ આસો પાલો નવલકથા લખીને મૂકી દીધી અને પછી પ્રિયજન લખવાનું શરૂ કર્યું અને એમણે નક્કી કરેલા સમયે પ્રિયજન એ પૂરી કરી શક્યા. દિનેશભાઈએ આ નવલકથામાં દરિયો એ પાત્ર બનાવી દીધું છે. આ કૃતિ દરિયાના સાનિધ્યમાં થાય છે અને એટલે દરિયો પ્રેમના સંદર્ભમાં બહુ અદ્ભુત પ્રતીક છે. મારું એક ગીત છે, જાણીતું ગીત છે, ઘણા બધા મિત્રો ગાય પણ છે. દરિયાના મોજા કઈ રેતીને પૂછે તને ભીજાવું ગમશે કે કેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ. આ પૂછ્યા વગર થયો છે. દરિયાના મોજા કાંઠાની રેતને આવીને ભીંજવે છે અને દૂર ચાલ્યા જાય છે, રેત પાછી કોરી થઈ જાય. એ પાછા આવીને ભીંજવતા મોજાને વિશ્વાસ છે કે રેત કોરી થઈને મારી રાહ જોતી હશે અને રેતને શ્રદ્ધા છે કે મોજું પાછું આવીને મને ભીંજવશે. જ્યારે વિદાય લે છે નિકેત ચારુના ઘરેથી, વિનેશભાઈ બહુ ડ્રામેટિક સિચ્યુએશન ઊભી કરી છે. અહીંયા એક ટ્રેન આવે છે, ટ્રેનમાં વિદાય થવાનો છે. આ નાનકડું ગામ છે, એનું નાનકડું સ્ટેશન છે. પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે નિકેત અને ચારુ રેલવે સ્ટેશન પર છે. નિકેત આજે નીકળવાનો છે કારણ કે ચારુના સંતાનો આજે એ ટ્રેનમાં આવી રહ્યા છે. સેમ ટ્રેન છે, કોઈ એક જે હૃદયની નજીક છે, પ્રિય છે, એવા બાળકો આવી રહ્યા છે અને એક પ્રિયજન છે એ જઈ રહ્યા છે અને એના પ્લેટફોર્મ પર એ લોકો ઊભા છે. એ વાત કરતા કરતા એમ લખે છે, આપણી વચ્ચે પ્રવાસીઓની ભીડ હશે, હું તમારી તરફ જોઈશ, તું મને વિદાયનો હાથ ના લંબાવજે ચારુ, પાછું વળીને પણ ન જોજે, સુકેતુના આગમનના સુખમાં આ દિવસો ધોવાઈ જવા જોઈએ. સુટકે સાથે નિકેતે એક પગલું આગળ મૂક્યું ત્યાં જ ચારુએ કહ્યું, ખબર નહીં પણ ઘણું વિચિત્ર લાગે છે, શું થાય છે ચારુ? સુકેતુ રેણું આવે છે છતાં કદાચ ઘેર જવું નહીં ગમે. ઘેર તો જવાનું જ ને ચારુ. ફરીથી બે ભાગ પડી ગયા છે મનના, બહાર સુકેતુના આગમન અને એના લગ્નનું સુખ ઉભરાય છે અને અંદર અને અંદર અંદર શું થાય છે ચારુ? ચારુ એક ક્ષણ નિકેતને તાકી પછી કહ્યું, તું જાય છે ને નિકેત, એટલે અંદર એવું લાગે છે જાણે દિવાકર આજે બીજી વાર મૃત્યુ પામી રહ્યા છે. ટ્રેનની ચીસ આવતી અને જતી. કોઈ એક સર્જકની કૃતિ ગમી જવાના ઘણા બધા કારણો હોય. આ કૃતિ ગમી જવાના ઘણા કારણો છે. સૌને પોતાનું એક અંગત પણ હોય, એ અંગત સાથે કશું અનુસંધાન સધાય ત્યારે કૃતિ પ્રિય બની જાય. આપણી જિંદગીમાં આવું જ બધું બન્યું હોય ને એટલે જ આપણને બધું આવું ગમે એવું નથી હોતું.
કેટલાક ભાવ, સંવેદન આખી કૃતિમાંથી કોઈ એક કે બે એવો ચમકાર એ તમને તમારો લાગે, અથવા તમે એની નિકટ હોય એવું તમને લાગે, એટલે કૃતિ ગમી જાય. પ્રિયજન મને એટલી ગમી ગઈ છે. આ પ્રિયજન વાંચ્યા પછી હું તો ગીત કવિ છું, મેં એક ગીત લખ્યું. આ કૃતિ મારા મનમાં છવાયેલી. ચારુ, નિકેત, ઉમા, દિવાકર બધા જ ફર્યા કરે, સંબંધો, પ્રેમની આ વિભાવના અને દરિયો. અને મેં એક ગીત લખ્યું, તારી હથેલીને દરિયો માનીને કોઈ ઝંખનાને સોંપે સુકાન, એને રેતીની ડમરીનો ડૂમો મળે એનો અલ્લાહ બેલી. એના એક અંતરામાં મેં એમ લખ્યું છે કે કોની હથેલીમાં કોનું છે સુખ, કોને દરિયો મળે ને કોને રેતી, વર્તારા મોસમના ભૂલી જઈને એક ઝંખનાને રાખવાની વહેતી, તારી હથેલીને કાંઠો માનીને કોઈ લાંગરે ને ઉઠે તોફાન, એના ઓસરતી ભેળોમાં પગલા મળે એનું અલ્લાહ બેલી. પ્રિયજન મને બહુ પ્રિય છે.